એવી વિગત હજી સુધી અમારા ધ્યાને નથી આવી, પણ એના માટે થઈને જ અમે એનું અત્યારે ઇન્ટ્રોડક્શન કર્યું. પાકિસ્તાનનું એને નામ લીધું હતું, એમાં કોઈ કાંઈ એની વિચારસરણી, એનું કાંઈ કનેક્શન અથવા એના કોઈ ગ્રુપ સાથેની સંકલન કાંઈ? એટલે સર કોઈના પ્રભાવમાં આવ્યું હોય? હા, પાકિસ્તાનનું નામ અચાનક એને લેવું. એણે એણે જે એની જે ઇન્ટરનેટ એક્ટિવિટી છે એ અમે ટ્રેસ કરી છે, અને ઇન્ટરનેટ એક્ટિવિટીમાં એણે પાકિસ્તાનના ધાર્મિક મૌલવી છે એક બે, એમનું ભાષણ સાંભળવાની એને શોખ છે. અને એ એ એ સિવાય એણે પોતે હાથેથી થોડી ઘણી વસ્તુ લખી છે જેમાં પાકિસ્તાનનો ઉલ્લેખ છે. આ સિવાય હજી સુધી કોઈ એવું મોટા પાયે કંઈ વિગત હોય એવું હજી સુધી અમારા હાથમાં નથી આવ્યું, પણ ઇમ્પોર્ટન્ટ વિગત છે જે પણ છે, અને અમે એમાં ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવાના છીએ. એ હું આપને નહીં કહી શકું અત્યારે, પણ અમે પૂરેપૂરી તમામ એંગલથી તપાસ કરીશું. લાવો એની રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક પ્રકારની એણે શિક્ષણ મેળવેલું છે, કોઈ કોઈ અન્ય સંસ્થાઓ સાથે કે કોઈ અન્ય વ્યક્તિઓ સાથે જોડાયેલો છે કે કેમ, અને જો એવું કંઈ હશે તો એ આગળની કાર્યવાહી એમાં કરીશું. અત્યારે પોલીસ એ બાબતે ઇન્ટ્રોગેશન કરી રહી છે. આરોપી જે છે LLM કરેલો છે, અને અહીંયા સનદ મેળવી અને રાજકોટમાં 10-11 વર્ષથી પ્રેક્ટિસ કરે છે, કદાચ નોટરી પણ છે. આ સિવાય આ બાબત સિવાય કોઈ મેજર ગુનાહિત ઇતિહાસ નથી, પણ આરોપીનું રાજકોટ સિવાય ક્યાંય હોય ગુનાહિત ઇતિહાસ તો અમે ચેક કરી રહ્યા છીએ. અત્યાર સુધી અમે જે તપાસ કરી છે એમાં આરોપી ધાર્મિક પ્રકારના વિડીયો જે જોવા માટે થઈ, અને સતત એને એને એનો શોખ છે, અને એના ઘરેથી નાનું મોટું ધાર્મિક રિલેટેડ લખાણ પોતે જે હાથેથી લખેલું એ મળી આવ્યું છે. એ સિવાય કોઈ અન્ય જગ્યાએથી એને કોઈ આના પાછળનું મોટિવેશન હોય એવી વિગત હજી સુધી અમારા ધ્યાને નથી આવી, પણ એના માટે થઈને જ અમે એનું અત્યારે ઇન્ટ્રોડક્શન કર્યું. પાકિસ્તાનનું એને નામ લીધું હતું, એમાં કોઈ કાંઈ એની વિચારસરણી, એનું કાંઈ કનેક્શન અથવા એના કોઈ ગ્રુપ સાથેની સંકલન કાંઈ? એટલે સર કોઈના પ્રભાવમાં આવ્યું હોય? હા, પાકિસ્તાનનું નામ અચાનક એને લેવું. એણે એણે જે એની જે ઇન્ટરનેટ એક્ટિવિટી છે એ અમે ટ્રેસ કરી છે, અને ઇન્ટરનેટ એક્ટિવિટીમાં એણે પાકિસ્તાનના ધાર્મિક મૌલવી છે એક બે, એમનું ભાષણ સાંભળવાની એને શોખ છે. અને એ એ એ સિવાય એણે પોતે હાથેથી થોડી ઘણી વસ્તુ લખી છે જેમાં પાકિસ્તાનનો ઉલ્લેખ છે. આ સિવાય હજી સુધી કોઈ એવું મોટા પાયે કંઈ વિગત હોય એવું હજી સુધી અમારા હાથમાં નથી આવ્યું, પણ ઇમ્પોર્ટન્ટ વિગત છે જે પણ છે, અને અમે એમાં ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવાના છીએ. એ હું આપને નહીં કહી શકું અત્યારે, પણ અમે પૂરેપૂરી તમામ એંગલથી તપાસ કરીશું. રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક ધાર્મિક રિલિજિયસ ફિલિંગ હર્ટ કરને કા ગુના કિયા હૈ ઉસકે ખિલાફ હમને જપાજપી કી હૈ તો હમને 332 દાખલ કી હૈ ઓર દોનો ગુના કે આ આરોપી અરેસ્ટ હુએ ઓર કાર્યવાહી ચલ રહી હૈ. ઉસમે ડિટેલ મેં જા રહે હૈ ઓર ઉસમે જો ભી હૈ